મહેસાણાના બેચરાજીમાં ભાજપના અભિવાદન સમારોહ પહેલા રોડ શો યોજાયો રોડ શોમાં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિતના નેતાઓ હાજર રહ્યા અપક્ષ નેતા કિરીટ પટેલ અને આમ આદમી પાર્ટીના નેતા રાજેશ પટેલ કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાયા જીતુ વાઘાણીએ ખેસ પહેરાવી ભાજપમાં કર્યું સ્વાગત

પોલીસને આપી અરજી ચૂંટણીમાં ફરજ બજાવનારા સરકારી કર્મચારીઓએ રાજકોટમાં પોસ્ટલ બેલેટ પેપરથી મતદાન કર્યું વરાણી પોલીસ સહિતના સરકારી કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂર્વે પોલીસ કર્મીઓએ જુદી જુદી બેઠકો માટે બેલેટ પેપર દ્વારા મતદાન કર્યું તે અમદાવાદ પોલીસ કમિશનર એ કે સિંઘે પણ બેલેટ પેપર દ્વારા મતદાન કરી પોતાની ફરજ નિભાવી પંચમહાલ લોકસભા બેઠક પર પોલીસ સ્ટાફે પોસ્ટર બેલેટ દ્વારા મતદાન કર્યું લુણાવાડા બાલાસિનોર અને સંતરામપુર વિસ્તારના પોલીસ સ્ટાફે લુણાવાડા ખાતે મતદાન કર્યું કુલ પોલીસ જવાનોએ બેલેટ પેપરથી કર્યું મતદાન હિંમતનગરમાં પણ પોલીસ તમામ તાલીમ હોલમાં સાબરકાંઠા બેઠક માટે બેલેટ પેપરથી મતદાન થયું જિલ્લાના બે હજાર આઠસો સત્તર પોલીસ કર્મચારીઓ કર્યું મતદાન નવસારીમાં ઇલેક્શન કમિશન સ્કોર્ડ દ્વારા ચૌદ લાખથી વધુની રકમ સાથે એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો મરોલી પાસે કારમાંથી પોલીસે તપાસ કરતા રોકડ મળી આવી પોલીસ વિભાગની પૂછપરછમાં શખ્સ સચિન જયડીસીમાંથી ઉઘરાણી કરીને વિજલપુર રૂપિયા લઈ જતો હતો અમદાવાદ એરપોર્ટ પર ફરજ બજાવતા જવાનની એકે ફોર્ટી સેવન રાઇફલમાંથી ફાયરિંગ થતાં સીઆઈએસએફના જવાનું મોત નીપજ્યું ભૂલથી થયેલા ફાયરિંગમાં મેકાણીનગર પ્રેરેકમાં ફરજ બજાવતા જવાનને બાકી ગોળી હોસ્પિટલમાં સારવાર દરમિયાન જવાનનું થયું મોત કચ્છના બહુ ચર્ચે જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં આરોપી જયંતિ ડુંબરાને કોર્ટમાં રજૂ કરાયો જયંતિ ડુંબરાએ રાજકીય સ્પર્ધામાં ભાનુશાળીની હત્યા કરી હતી ગયા એપ્રિલના એસઆઈટીની ટીમે જયંતિ ડુંબરાની ધરપકડ કરી હતી જયંતિ ડુંમરાએ છબીલ પટેલ સાથે મળી હત્યાનું ષડયંત્ર રચ્યું હતું બનાસકાંઠાના ગેરાજકોડીયા ગામના ડેપ્યુટી સરપંચ સામે વિભત્સ માંગણી કર્યાની ફરિયાદ નોંધાઈ છે ડેપ્યુટી સરપંચ પર યુવતીની પોતાની જાળમાં ફસાવી યુવતીના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યાનો આક્ષેપ છે આરોપી ડીસા યુવા તાલુકા ભાજપનો મંત્રી છે ત્યારે ફરિયાદ બાદ આરોપી ફરાર થતાં પોલીસ હવે તેની છે અમદાવાદમાં પ્રહલાદનગર રોડની બિલ્ડિંગમાં આગ લાગ્યા બાદ ફાયર વિભાગ હરકતમાં આવ્યું છે સતત ત્રીજા દિવસે આનંદનગર અને પ્રહલાદનગર રોડ પર આવેલા સાત કોમ્પ્લેક્સમાં ફાયર સેફટી માટે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાવ જેમાં પાંચ કોમ્પલેક્ષમાં સેફટીને લઈને બેદરકારી સામે આવી તો ફાયર વિભાગના સરપ્રાઇઝ ચેકિંગમાં ચાર કોમ્પ્લેક્સ પાસે એનઓસી નહોતું જ્યારે એક કોમ્પ્લેક્સમાં એનઓસી વર્કિંગ કન્ડિશનમાં નહોતું બીજી તરફ અદરંજય ટાવર અને સચિન ટાવરમાં ફાયર સેફટી સિસ્ટમ બંધ હાલતમાં જોવા મળ્યું અમદાવાદના છીલાકોટ ગામે દિવાલ ધરાશાયી થવાની ઘટના બની એકાએક દિવાલ ધરાશાયી થતાં બે બાળકોના ઘટના સ્થળ પર મૃત્યુ થઈ ગયા એક મહિલાનું સારવાર દરમિયાન મૃત્યુ થયું વડોદરાના સાપા ગામે એક યુવકની હત્યા કરાયેલી લાશ મળી પતિના પ્રેમીને તીક્ષ્ણ હથિયારના ગામમાં રહીને પતિએ જ હત્યા કરી હોવાનું સામે આવ્યું પોલીસે વધુ તપાસ હાથ ધરી સુરતના વરાછામાં કરિયાણાની દુકાનમાંથી મોબાઈલની ચોરીની ઘટના સામે આવી છે દુકાનદારની નજર ચૂકવી ચોરે ગલ્લામાંથી મોબાઈલની કરી ઉઠાંતરી ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ સુરતના કતાર ગામમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલા ચોરોએ પેઇન્ટરની દુકાનમાંથી ત્રીસ હજારની રોકડની ચોરી કરી દુકાનદારની નજર ચૂકવીને આરોપી ફરાર થઈ ગયો ચોરી કરતો શખ્સ સીસીટીવીમાં થયો શકેદ રાજકોટના ટક સ્કોડમાં કામ કરતી પૂજા નામની ડોગનું મૃત્યુ થયું છે પોલીસ પરિવારે ગાર્ડ ઓફ ઓનર આપી પૂજાને આપી અંતિમ વિદાય વડોદરાના ડભોઈના મોડર ફાર્મ પાસે ચંદનના વૃક્ષોની થઈ ચોરી મનસુરી સમાજના કબ્રસ્તાનમાંથી છ ચંદનના વૃક્ષો ચોરા હતા તસ્કરો ચંદનના વૃક્ષો કાપી થઈ ગયા ફરાર